છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, કરંટ અફેર્સનો આ 30મો એપિસોડ આપણી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું દોસ્તો. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમે અને આપણી સમક્ષ પ્રસ્તુત થવાનો એક અવસર પ્રાપ્ત થાય છે. દોસ્તો, રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈને આવું છું અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ એ એપિસોડ લઈ અને આપણી સમક્ષ પ્રસ્તુત થવાનો એક વધારે અવસર પ્રાપ્ત થાય છે. દોસ્તો, જો આ બંને ઉપક્રમ આપ સૌને પસંદ આવતા હોય તો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સબસ્ક્રાઇબ કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે, મને એક પણ એક જાતની ઉર્જા પ્રાપ્ત થશે. દોસ્તો, કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ. હાલ એક સ્પર્ધાત્મક પરીક્ષાનો જબરજસ્ત જ્યારે માહોલ ચાલી રહ્યો છે ત્યારે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ એપિસોડ અવશ્ય પહોંચાડજો એવી મારી સૌને નમ્ર વિનંતી છે. દોસ્તો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે આ એપિસોડ ખૂબ જ અગત્યનું બની રહેશે એવો મને વિશ્વાસ છે. બીજી વાત મિત્રો એ પણ છે, અહીંયા જે સમાચાર પ્રસ્તુત થાય છે એ મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, આ અઠવાડિયાના કરંટ અફેર્સ પર એક નજર કરીએ તો મિત્રો, તાજેતરમાં જ કેલિફોર્નિયા ખાતે સેંગ એવોર્ડ સમારંભ 2022 માટે વિલ સ્મિથ અને જેસિકા ચેસ્ટન સર્વશ્રેષ્ઠ સ્ટારનો પુરસ્કાર મેળવવામાં સફળ રહ્યા હતા. વિલ સ્મિથે કિંગ રિચર્ડ માટે અભિનેતા તરીકેનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે જેસિકાએ રોસ્ટે ધ આઈ ધ ઓફ ટેચિફાઈડ બાય સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યો હતો. ફેમિલી ડ્રામા કોડાએ પણ 28મો સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ સેગ એવોર્ડ મેળવ્યો હતો. મિત્રો, આ તમામ અભિનેતાઓને ખૂબ 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 સારી શુભકામનાઓ. મિત્રો, ત્યાર પછીના એક સમાચાર, 26 વર્ષીય મેડવેવ 8615 પોઈન્ટ સાથે વર્લ્ડ નંબર 1 રેન્ક ટેનિસ ખેલાડી જાહેર થયો છે. એટીપીએ જાહેર કરેલા વર્લ્ડ રેન્કિંગમાં તે પ્રથમ સ્થાને ઘોષિત થયો છે. તેણે 661 અઠવાડિયા નંબર 1 રહેવાનો રેકોર્ડ ધરાવતા યોકોવિચનું સ્થાન એણે લઈ લીધું છે. ફેડરર, નડાલ, મરે અને યોકોવિચ પછી મેડવેવની એન્ટ્રી લેનાર તે ત્રીજો રશિયન ખેલાડી બન્યો છે. મિત્રો, આ ખેલાડીને પણ આપણે ઢેર સારી શુભકામનાઓ પાઠવીએ છીએ. ભારતના શૂટિંગ સ્ટાર સૌરભ ચૌધરીએ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન એટલે કે ISSF વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ સૌરભે જર્મનીના માઇકલ સ્ક્વાલ્ડને પાછળ પાડીને આ વિજય પ્રાપ્ત કર્યો છે. મિત્રો, આપણે સૌરભ ચૌધરીને પણ એમના આ ફતેહ માટે ખૂબ સારી શુભકામનાઓ પાઠવીએ છીએ. મિત્રો, હાલ યુક્રેન અને રશિયા વચ્ચે આક્રમણ વધુ ઘાતક બની રહ્યું છે ત્યારે ભારતે યુદ્ધગ્રસ્ત દેશોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા અભિયાનની શરૂઆત કરી છે. આ ઓપરેશન દ્વારા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને સ્વદેશ પાછા લાવવાની કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે. યાદ રાખીએ મિત્રો, ઓપરેશન ગંગા. મિત્રો, તેલંગાણાના ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગાઇસીએ સિનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ જીતી લીધી છે, જેથી અર્જુન એરિગાઇસી નવો નેશનલ ચેસ ચેમ્પિયન બન્યો છે. મિત્રો, આપણે આ ભાઈ અર્જુનને પણ આપણે ખૂબ આપણે એને અભિનંદન આપીએ છીએ અને શુભકામનાઓ પાઠવીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ અમદાવાદમાં યોજાયેલી રાજ્યસ્તરની બોડી બિલ્ડિંગ ટુર્નામેન્ટમાં નવસારીના દલીમ શેખે ઓવરઓલ નોંધપાત્ર પરફોર્મન્સ સાથે મિસ્ટર ગુજરાતનું ટાઇટલ જીતી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મિત્રો, દલીમ શેખને પણ એના બેસ્ટ પરફોર્મન્સ માટે આપણે ખૂબ સારી શુભકામનાઓ પાઠવીએ છીએ. મિત્રો, ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તારીખ 3 માર્ચના રોજ 2,43,965 કરોડ રૂપિયાનું
560.09 કરોડ રૂપિયાની ચોખ્ખી પુરાણ સાથેનું બજેટ 3 માર્ચના રોજ રજૂ કર્યું હતું. આ આપણે તેઓને પણ અભિનંદન આપીએ છીએ. મિત્રો, ક્રિકેટ ઇતિહાસના સ્પિન લેજન્ડ ઓસ્ટ્રેલિયાના શેન વોર્નનું માત્ર 52 વર્ષની વયે નિધન થતાં ક્રિકેટ વિશ્વમાં એક આઘાતનું મોજું ફરી વળ્યું છે. તેમણે 145 ટેસ્ટમાં 708 અને 194 વનડેમાં 293 વિકેટ ઝડપવાનો રેકોર્ડ સર્જ્યો હતો. શેન વોર્ન પોતાની સિદ્ધિને કારણે વિઝડનના સદીના 5 જે શ્રેષ્ઠ ક્રિકેટરો છે એની યાદીમાં શેન વોર્નનું નામ છે અને ICC હોલ ઓફ ફેમમાં આ ક્રિકેટરને સ્થાન આપેલ છે. મિત્રો, આ સમાચાર ખરેખર ખૂબ જ દુઃખદ રહ્યા. ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ અર્પે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ MSME મંત્રી શ્રી નારાયણ રાણે દ્વારા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે ₹200 કરોડના ખર્ચે MSME પ્રાદ્યોગિક કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે. મિત્રો, બરાબર યાદ રાખશું કઈ જગ્યાએ, તો યાદ રાખશું કે સિંધુદુર્ગ ખાતે, મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે MSME પ્રાદ્યોગિક કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કોણે કરી છે? તો એ જાહેરાત MSME મંત્રી મહોદય શ્રી નારાયણ રાણે દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે. આ ઘટનાને પણ આપણે સૌ યાદ રાખીશું. તાજેતરમાં જ ઓડિશાના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હેમાનંદ બિસ્વાલનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઓડિશામાં 2 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ઈશ્વર તેમના આત્માને પણ ચીર શાંતિ અર્પે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. તાજેતરમાં સરકારશ્રીની એક જાહેરાત મુજબ ભારત અને જાપાન વચ્ચે એક્સ ધર્મ ગાર્ઝિયન અભ્યાસ 2022નું ટૂંક સમયમાં આયોજન થશે એવી એક જાહેરાત કરવામાં આવી છે. ભારત અને જાપાન વચ્ચે આ 3જી વખતનું આયોજન બની રહેશે. આ અભ્યાસનું આયોજન કર્ણાટક રાજ્યના બેલગામ ખાતે શરૂ થનારું છે. મિત્રો, યાદ રાખશું, એક્સ ધર્મ ગાર્ઝિયન અભ્યાસ 2022 ક્યાં? 2 દેશ વચ્ચે, ભારત અને જાપાન વચ્ચે. કેટલામી વખતનો અભ્યાસ હશે? આ અભ્યાસ 3જી વખતનો આ અભ્યાસ આયોજન બન્યું છે. કઈ જગ્યાએ? કર્ણાટક રાજ્યના બેલગામ ખાતે આ અભ્યાસ કેન્દ્ર શરૂ થશે એવી જાહેરાત સરકારશ્રી દ્વારા તાજેતરમાં જ કરવામાં આવી છે. મિત્રો, અંતિમ સમાચાર તરફ એક નજર. તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરી દીધી છે. મિત્રો, આ અભિયાનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે? ગાંધીનગર ખાતેથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત એવા અભિયાનની શરૂઆત ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. દોસ્તો, આ સાથે આ અઠવાડિયાના કરંટ અફેર્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણ લે એ ઉપક્રમ લઈ રોજ સવારે આપની સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહ્યો છું અને દર રવિવારે કરંટ અફેર્સ લાઈન અને આપણી સમક્ષ ઉપસ્થિત થાઉં છું. દોસ્તો, મિત્રો, જો તમને આ બંને ઉપક્રમ પસંદ આવતા હોય તો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સબસ્ક્રાઇબ કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે એવી આશા અપેક્ષા સાથે ભારત માતા કી જય.